Hello students, how are you? Good morning, Jai Bhagwan, Jai Shri Krishna. बता खुश हो जाने। ओके आपने गुजराती ना लेक्चर में पढ़ा था, हमें आज है आपने हिंदी नो स्टार्ट करें सो, अने हिंदी नो बीचू का क्या आपने सब बनाई थी? ओके काव्य जी, तब याद तुम्हारी आती है, अरे लेखक कवि कौन थे? तो के राम नरेश त्रिपाठी इनकी मुख्य काव्य कृतियां से मिलन पथिक स्वप्न और मानसी ये आ बड़ी इनकी कृतियां छे। हवे काव्य शुरू करता पहला हूं तुम्हें एक पंक्ति गाई से प्लीज तुम्हारे पाठ्य पुस्तक माथी आ काव्य गाई और कंठस्थ करवानो रहेशे। जब बहुत सुबह चिड़िया उठ गए गीत खुशी के गाती है, जब बहुत सुबह चिड़ियाँ उठकर कुछ गीत खुशी के गाती है। कलियाँ दरवाजे खोल खोल सब दुनिया कर मुस्काती है, खुशबू की लहरे जब घर से पावे आ जोड़ी लगाती है, खुशबू की लहरे सहर से पावे आ जोड़ी लगाती है। ये झुके सिर चले हार प्रभु तब याद तुम्हारी आती है, तब याद तुम्हारी आती है, तब याद तुम्हारी आती है। विद्यार्थी मित्रों आ रीते तुम्हारे आपको कार्य कंठस्थ गाइने सरस मजाना राग में तैयार करवानो रहेशे। ए मारा तरफथी तुमने बधाने होमवर्क आपू आपू छे। ओके चलो आपणे हवे शुरू करीए। जब जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है। इन अर्थ सोचे तो के जाने भली सवारे पक्षियों उठीने एवी रीते पतपतना सुंदर आवाज थी आपने खुशी ना गीतो सुनावे छे। कलियों पण એટલે કે ફૂલની જે કળીઓ છે એ પણ પોતાની ગાઢી પાંખડીઓ ખોલીને આપણને એ સુતેલી દુનિયાને આપણે ત્યારે સુતા હોય છે એ સુતેલી દુનિયાને સ્મિત કરવા લાગે છે કે ઉઠો હવે સવાર પડી ગઈ છે। આ બધાની અંદર કોનો કોનો મહત્વનો ફાળો છે તો કે કુદરત સિર્જનહાર સર્જનહારનો છે। ચિડિયા એટલે કે પંછી અથવા પક્ષી, લહર એટલે તરંગ, હવાના સુકા તો ભગવાનની સૃષ્ટિ સવાર પડે એટલે તમે જુઓ છો કે પોતાની રીતે સૂર્ય ઉગે, સૂર્ય આત્મે કળીઓ ખીલે, પણ આવે પાન નવા આવે, આ બધું આપણા સર્જન હાલ કરે છે। ખુશબુ કી લહેરે જબ ઘર સે બહાર આ દોડ લગાતી હૈ, જ્યારે સુગંધની લહેરો ફૂલોમાંથી નીકળીને ચારે તરફ ફેલાવા લાગે છે ત્યારે આ બધું જોઈને સૃષ્ટિના જે સર્જન હાલ છે એ પરમ કૃપાળુ પરમાત્મા મને તમારી ખૂબ યાદ આવી જાય છે। બહુ સરસ કાવ્ય છે, કુદરતનું વર્ણન છે। તમે વિચારો કે અત્યારે મોગરાની સીઝન છે, તમારા કોઈના ઘરમાં મોગરાના ફૂલો જો મોગરાનો છોડ હશે અને ફૂલો ઉગતા હશે તો તમે ત્યાં જશો તો કેટલી બધી સુગંધ આપણે ત્યાં સ્પ્રે કરવા ગયા છીએ, આપણે ત્યાં અંદર લગાવવા ગયા છીએ, નહીં કશું કરવા નથી ગયા, પણ આ જે પૃથ્વીના સર્જનહાર છે એ એમાં એમના પ્રેમ રૂપી સુગંધ ફેલાવી જાય છે, એમના પ્રેમ રૂપી રૂપી રંગો આપી જાય છે। કેટલું સરસ મજાની રીતે આ સર્જનહાર છે, પરમ કૃપા કૃપાળુ પરમાત્મા છે એ આ બધું આપણને આપે છે અને એ જોઈ અને મને ઈશ્વરની યાદ આવી જાય છે, તમારી યાદ આવી જાય છે મને। જબ છમ છમ બુંદે ગિરતી હૈ, બિજલી ચમ ચમ કર જાતી હૈ, મેદાનો પે મન બાપો મે જબ હરિયાલી રહતા લહરાતી હૈ।
અત્યારે મિત્રો તમને ખબર છે કે વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આપણે રોજ થોડા થોડા એના અમૃત બિંદુ અનુભવીએ છીએ. તો કે વર્ષા ઋતુમાં જ્યારે છમછમ કરતા વરસાદના ટીપા નીચે પડે છે અને વરસાદની સાથે તમે લોકોએ જોયું હશે એક દિવસ પહેલા સરસ મજાનું મેઘધનુષ નીકળ્યું અને એ જોઈને આપણને એમ થાય કે ઓ આ મેઘધનુષમાં કોણ રંગો પૂરવાનો. તો એ રંગો આપણા સર્જનહાર કેટલી સરસ રીતે એ એમાં સાથે સાત રંગો આપણને બતાવે છે અને વરસાદના ટીપા નીચે પડે છે અને ચમચમ કરીને વીજળી ચમકે છે. જ્યારે મેદાનો વનો અને બગીચાઓની હરિયાળી લહેરાવા લાગે છે. જબ ઠંડી ઠંડી હવા કહીં સે મસ્તી ઠોકર લાગે. જ્યારે ઠંડો ઠંડો પવન પણ ક્યાંથી પોતાની સાથે ભરપૂર મસ્તી લઈને આવે છે. વરસાદ પૂરો થઈ જાય અને ઠંડી ઠંડી લહેરો આવે આપણા મનને ખુશ કરી દે છે કે વાહ બહુ મજા આવી ગઈ. આટલા બધા આપણને તપાવી તપાવીને બફાવી બફાવીને બસાવી રેપચેપ કરીને ભગવાન આવી સરસ રીતે આપણને ઠંડક આપે એટલે મસ્તીમાં આપણે બધા તરબોળ થઈ જઈએ છીએ. હે જગ કે સિરજનહાર પ્રભુ તબ યાદ તુમ્હારી આતી હૈ. ત્યારે હે સૃષ્ટિના સર્જનહાર પરમ કૃપાળુ પરમાત્મા મને તમારી ખૂબ યાદ આવે છે અને મને એમ થાય છે કે આ બધું આટલું સરસ છે તો સર્જનહાર તો કેટલા બધા સુંદર હશે. એમની બનાવેલી સૃષ્ટિ આટલી બધી સુંદર છે કે જેની કલ્પના ન થઈ શકે એટલી બધી સુંદર છે. તો આ પરમ કૃપાળુ પરમાત્મા મને તમારી યાદ આવે છે અને મને એમ થાય છે કે હું તમને ક્યારે જોઈ શકું તમે કેટલા સુંદર હશો. ત્રિપાઠીજીએ આ કાવ્યમાં આપણને બહુ સરસ રીતે આ બધી વસ્તુનું વર્ણન કરી અને આપણને આપી છે. છેલ્લે ફરી એક વખત ચીડિયા તો પંછી અને પક્ષી લહર તો તરંગ હવા કા ઝોકા સિજનહાર તો પ્રભુ અથવા ઈશ્વર હરિયાળી તો હરે હરે પોતે કા સમૂહ ધોના યાની કોજ ઉઠા. કાવ્ય હું માનું છું કે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. તમે લોકો આ કાવ્ય કંઠસ્થ કરજો. આ કાવ્ય ફરીથી પાઠ્ય પુસ્તકમાંથી જોઈ જજો. આ બધા શબ્દાર્થ જોઈ જજો. ત્રિપાઠીજીની મુખ્ય કાવ્યકૃતિઓ જોઈ જજો અને બધું સરસ કરી લેજો. ગુજરાતીનું હોમવર્ક પણ કરી લેજો. આ હોમવર્ક પણ કરી લેજો અને ઘેર અને સલામતી મળ્યો સ્વસ્થ રહો. વારંવાર હેન્ડ વોશ કરો. માસ્ક પહેરીને બહાર નીકળો એવી વિનંતી સાથે.